મિત્રો વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો તમે રવિવાર આવે આજે રવિવાર છે અને રવિવાર આવે એટલે તમે તમારો ટાઈમ કઈ રીતે પસાર કરતા હોય છો કે અમુક લોકોને જોબ હોય નોકરી કરતા હોય બિઝનેસમેન હોય એ સૌ ઘરે શાંતિથી તેનો ટાઈમ પસાર કરે છે જ્યારે હું કઈ રીતે ટાઈમ પસાર કરું છું એક દર્શક મિત્રએ મને સરસ મજાની કોમેન્ટમાં પૂછેલું એના માટે આજે મારે તમને આ વિડીયો બનાવવાનું મન થયું છે કે આ વગડાવ વિસ્તારમાં હું રવિવાર આવે ત્યારે બપોરના 2 વાગ્યા છે આવા તડકામાં હું વગડાવ વિસ્તારમાં વનસ્પતિઓનું દર્શન કરતો હોય એ પ્રકૃતિને નિહાળતો હોઉં છું. હવે તમે પ્રકૃતિ કોને માનો તો તમે પ્રકૃતિ તમારા મતે શું હોઈ શકે તો કે બરફમાં તમે જાઓ તો એ તમને પ્રકૃતિ ગમે તમે દક્ષિણ ભારત બાજુ જાઓ તો નારિયેળી બાજુની પ્રકૃતિ ગમે તમને પહાડો ગમે તમે રેતાળ જમીન ગમે તમને દરિયો ગમે તમને નદી ગમે પરંતુ આ પણ પ્રકૃતિ છે આ ભલે કાંટાવાળી વનસ્પતિ છે આ પણ પ્રકૃતિ છે તમે વાહે જુઓ એ પણ પ્રકૃતિનું જ એક સ્વરૂપ છે ભલે એ પડ્યું છે કાંટાળી વનસ્પતિ છે સુકાઈ ગઈ છે પરંતુ એ પણ પ્રકૃતિ છે. જ્યારે હું રવિવારે આ બધે વિસ્તારો વગડાવ વિસ્તારોમાં આવું એમાં કાંટા પણ હોય છે ક્યારેક કાંટાઓ પણ વાગે છે બધું જ થાય છે પરંતુ આ બધું તમને જ્ઞાન ક્યારે આપી શકું છું કે જ્યારે હું પોતે આ બધું નિહાળું છું આ બધી વસ્તુઓના દર્શન કરું છું અને ત્યારે હું તમને બધાને આ બધું જ્ઞાન આપી શકું છું. મારા માટે મારો જે રવિવાર છે એ હું તમારા માટે ફાળવું છું કારણ કે તમારી નિરોગીતા જ મને શાંતિ આપે છે. જ્યારે મારા દર્શક મિત્રો એકદમ નિરોગી હશે એકદમ જે ઘરે થઈ શકે એવા બધા જ ઘરેલુ પ્રયોગો જાણતો હશે તે તેના સામાન્ય દર્દોને ઓળખતો શીખશે તે તેના વાયુ પિત્ત અને કફના મુદ્દાને ઓળખશે એને ખબર પડતી થશે કે આને પિત્ત થયું કેવા આને એસિડિટી થઈ ગયું મને વાયુ છે મને પેટ ભર્યું ભર્યું છે મને કફનો પ્રકોપ છે આ સિઝનમાં શું ખવાય શું ન ખવાય એ જ્યારે બધું થશે ત્યારે જ મને શાંતિ થશે કારણ કે સામાન્ય જ્ઞાન હશે તો આપણને કોઈ પણ પ્રકારની ક્યારેય મુશ્કેલી નહીં પડે અને આપણે હરદમ નિરોગી જીવન જીવી શકીશું. અન્યથા આપણે જે બધા બીમાર છે જે દવાખાનાની લાઇનમાં ઉભા રહે છે એ લાઇનોમાં આપણે નથી ઉભું રહેવાનું. જરૂર પડે દવાખાને ઔષધાલયમાં જવું પડે એમાં કોઈ ના નથી પરંતુ આપણે સ્વયં ભીતર આપણા આત્માને ઓળખવાનો છે આપણી નિરોગીતા ભીતરથી કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં જ્યારે આપણી આ નિરોગીતા ક્યારે આવે કે જ્યારે તમે પ્રકૃતિના દરેક સ્વરૂપના દર્શન કરો. આપણને કાંટા હોય તો તે કાંટા ન ગમે અને આપણને સરસ મજાનું ફૂલ હોય તો તે ગમે. ફૂલમાં પણ પ્રકૃતિ છે કાંટામાં પણ પ્રકૃતિ છે તમે જે જીવન જીવો તો એ પણ પ્રકૃતિ છે. પ્રકૃતિ અનેક રહસ્યોથી ભરેલી છે આ રહસ્યોને તમારે સમજવા પડશે. હું તમને આવનારા દરેક વિડીયોમાં આપણે આવતા સમયમાં હું તમને હિમાલયની પ્રકૃતિ પણ બતાવવાનો છું દક્ષિણ ભારતની પ્રકૃતિ બતાવવાનો છું હું તમને વિદેશોની પ્રકૃતિ બતાવવાનો છું બધી જ પ્રકૃતિના દર્શન કરાવવાનો છું. પરંતુ મારો રવિવાર હું ટાઈમ પસાર કરું છું તે માત્ર તમારા બધાની નિરોગીતા પાછળ અને મારી નિરોગીતા પાછળ કરું છું કારણ કે નિરોગી જીવન જ માત્ર સુખી જીવન છે. તમે જો નિરોગી ન હોય તો તમારા પૈસા ધન સંપત્તિ બધું વ્યર્થ છે. તમારે નિરોગીતા કેળવવી જ પડશે એનું જ્ઞાન સમજવું જ પડશે તો જ તમે શાંતિથી સુખમય જીવન જીવી શકીશો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.